ગુડ મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને બાળકો? આજે આપણે હિન્દી વિષયમાં શું શીખવાનું છે? તમે જોઈ શકો છો કે અહીંયા શું લખેલું છે. હા, ગિનતી. બરોબર છે બાળકો? આપણે ગિનતી છે 1 થી 10 ગિનતી આવે છે, બરોબર છે? તો આજે આપણે છે આ હિન્દી ગિનતી 1 થી 10 આપણે અહીંયા શબ્દમાં છે 2 વખત લખવાની છે, એટલે આપણે એને શબ્દમાં લખતા શીખીશું, બરોબર છે? તો ચાલો સૌ પ્રથમ હાસ્યમાં હેડિંગ બાંધો હિન્દી રિવિઝન. એક લાઈન છોડો, પછી કરો હાસ્યમાં કૂદડી અને લખો શબ્દમાં લખો, શબ્દમાં લખો. એક લાઈન છોડી અને મેં જે રીતે લાઈન ડ્રો કરેલી છે એ રીતે તમે પણ લાઈન ડ્રો કરી લો. એક લાઈન છે અહીંયા કરવાની અને આ 2 ભાગ સરખા રહે એ રીતે એક લાઈન અહીંયા કરવાની છે. ચાલો ત્યાર પછી અહીંયા છે હિન્દીમાં લખેલા છે 1 થી 10. આ છે 1 થી 10 ગિનતી. તમારે પણ મારી સાથે સાથે લખતું જવાનું છે. તો ચાલો આ શું છે બાળકો? હા, 1. તો આપણે એને શબ્દમાં લખીશું. તો ચાલો લખો એ ક, એક. અને અહીંયા આપણે સાથે સાથે બાજુમાં બીજી વખત પણ લખતા જશું. એક, બરોબર છે? 2 વખત લખવાનું છે એક. હવે એક લાઈન છોડીને લખો હિન્દીમાં આ રીતે 2 થાય, તો તમે અહીં લખો આ રીતે 2. અને હિન્દીને શું કહેવાય? એમાં 2. શું કહેશું? 2. તો લખો 2. પછી શું છે? હા, એક લાઈન છોડીને લખો તીન. તીન. પછી શું આવશે? ચાર. 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 પછી શું આવશે? 5. તો લખો 5. 5. પછી શું આવશે બાળકો? 6. પછી શું આવશે? 7. એક લાઈન છોડતું જવાનું છે ને લખતું જવાનું છે. 7. પછી આવશે 8. અહીંયા પણ લખીશું 9. નને કનાબે માત્ર 9. અને છેલ્લે શું આવશે? 10. 10. 10. બરાબર છે બાળકો? ચાલો હવે એક વખત ફરી પાછું બોલી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હવે જુઓ બાળકો, એક વખત છે આપણે અહીંયા અંક લખેલા છે અને 2 વખત છે શબ્દ લખેલા છે. તમારે પણ તમારી બુકમાં સરસ મજાના આ જ રીતે લાઈન ડ્રો કરી અને 1 વખત છે ઉપર નીચે ટચ કરીને અંક લખવાના છે. અને અહીંયા આપણે ઘણી બધી જગ્યા છે એટલે છે શબ્દ આપણે પણ ઉપર નીચે ટચ કરીશું, બરોબર છે? એટલે સરસ મજાના તમને દેખાય. તો શબ્દ પણ તમારે ઉપર નીચે ટચ કરી અને સરસ મજાના અક્ષરે 2 વખત શબ્દમાં લખવાનું છે અને 1 વખત અંકમાં લખવાનું છે. સરસ બોલતા બોલતા લખી લેવાનું છે અને પાકું પણ કરી લેવાનું છે. થેન્ક યુ. જય મામાદેવ.